नमस्कार, खबर अमरेली थी। अमरेली ना जाफराबाद ना नवी जिकादरी गामे सिंहण नो हुमलो। खेत मजूर ना 5 वर्ष ना बाळक ने सिंहणे फाड़ी खाधो। रात्रि ना समय मोटा भाई साथे जता नाना भाई ने सिंहण उपाड़ी गई। सिंहणे 5 वर्षना बाळक ने फाड़ी खाता वन विभाग पहुंचू घटना स्थले। वन विभागे शोधखोळ दरमियान बाळकना अवशेषो मेळव्या। मृतक बाळकना अवशेषोने जाफराबाद हॉस्पिटल खाते खसेड़वामां आव्या हता। मृतक बाळकने लई पंथकमां शोकनो माहोल छवायो त्यारे आ घटनाने लई स्थानिक लोकोए रोष व्यक्त कर्यो हतो। रिपोर्टर वीरजी शियार, खबर वडाली, अमरेली। અને બાજુમાં બે નાના બાળકો હતા, એ રમતા હતા। અચાનક જ 3-4 વાગ્યા આસપાસ સિંહણ આવી જતા એક બાળકને લઈ અને ખેતરમાં 2 ખેતર શેટી લઈ અને એને આખો મારી અને ખાઈ ગયેલી છે। અને આજુબાજુ ગામના લોકો ખેડૂતો આવી શોધખોળ કરી એટલે 3 કલાક આસપાસ આપણે જે નાના બાળકનો મૃતદેહ મળી આવેલ છે। ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને અનેકવાર રજૂઆત કરવા છતાં લેખિત અને મૌખિત વનમંત્રી લગી આપણે રજૂઆત કરેલી છે, એમ છતાં ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના પેટમાં પાણી નથી હલતું। અહીંના ફોરેસ્ટ કર્મચારી જે સિંહ દર્શન કરાવે છે, જે લોકોને ખંડણી માલ લેવા માટે જે કામ કરે છે, એને અનેકવાર લેખિતમાં રજૂઆત કરવા છતાં પણ ગામ લોકો તરફ જોતા નથી અને ધોળે દિવસે અથવા તો રાતે સિંહ દર્શન કરાવે છે, પૈસા પડાવવા માટે બહારથી લોકોને લાવે છે અહીંયા। અને અહીંયા અત્યારે અમારે ખેતરમાં ઊભા હોય તેવી પોઝિશન નથી, રેડી આપણે ખેતરમાં કામ કરવા જવું હોય, બહારથી મજૂર આવતા હોય કે ગામના ભાગીદાર હોય કે ગામ લોકો હોય, ધોળે દિવસે રાતના બપોરે, રાતના સમયે તો ઠીક છે પણ બપોરના 2 વાગ્યા આસપાસ પણ ખેતરમાં જવાતું નથી, એવી પોઝિશન અત્યારે ઊભી થઈ છે। અને અમારી માંગણી એટલી જ છે કે આ જ્યાં સુધી આનું નિવારણ નહીં આવે ત્યાં સુધી આ જે કાંઈ બનાવ બનેલો છે, ફોરેસ્ટ અધિકારી છે એની કડક કાર્યવાહી કરવામાં આવે અને જે આ સિંહ દર્શન કરાવે છે એની પાછળ કડક પગલું લેવામાં આવે।